નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોમાં વિવિધ કોમ્પિટિટિવ પરીક્ષામાં પૂછાય અને ઉપયોગી થાય તેવા અવયવ અને ગુણક એટલે કે ગણી શકાય તે ચેપ્ટર્સમાંથી પૂછી શકાય તેવા અગત્યના દાખલાની ચર્ચા કરીશું. શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક, દાખલા નંબર એક. 26માં કુલ મૂળ અવયવો ખાલી જગ્યા છે. તો મિત્રો આમાં મૂળ અવયવો પૂછ્યા છે તમને, એટલે સૌપ્રથમ તમને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે મૂળ અવયવો એટલે શું, કારણ કે મૂળ અવયવો એ ખ્યાલ નહીં હોય તો આપણો દાખલો ખોટો પડશે. મૂળ અવયવો એટલે કે અવિભાજ્ય અવયવો. હવે 26ના પૂછ્યા છે તો આપણે 26ના અવયવો પાડી દઈએ. તેર દૂ 26 અને હવે આગળ વધુ ભાગ ના જતા 13 એકા 13. તો આના ઉપરથી આપણને એટલો ખ્યાલ આવે છે કે 26ના અવયવો કયા થશે. 1, 2, 13 અને 26 પોતે. 1, 2, 13 અને 26 પોતે. જ્યારે 13 ફરીથી રિપીટ થાય છે એટલે આપણે લેતા નથી. તો મિત્રો આ બધા એના કુલ અવયવો થયા. આ જે છે એના કુલ અવયવો થયા. પણ આપણે કયા અવયવો શોધવાના છે, આમાંથી મૂળ અવયવો શોધવાના છે. એટલે અહીં લખું છું, આપણે મૂળ અવયવો શોધવાના છે. તેથી મૂળ અવયવો, હવે મિત્રો એક જે છે એ વિશિષ્ટ સંખ્યા, વિશિષ્ટ છે એટલે નથી એ અવિભાજ્ય, અવિભાજ્ય કે વિભાજ્ય અવયવ નથી. આ એક જે છે એ અવિભાજ્ય પણ નથી કે વિભાજ્ય પણ નથી, એટલે એ નીકળી જશે. હવે બે જે છે એ મૂળ અવયવ થાય, બરાબર છે. 2 એ અવિભાજ્ય સંખ્યા છે, 13 પણ અવિભાજ્ય સંખ્યા છે, જ્યારે 26 જે છે એ વિભાજ્ય સંખ્યા છે. આ 26 જે છે એ વિભાજ્ય સંખ્યા છે, બરાબર. એટલે 26 પણ નહીં આવે. તો તેથી આ પ્રશ્નનો સાચો જવાબ થશે 2 અને 13. 2 અને 13 આ પ્રશ્નનો સાચો જવાબ થશે. ત્યારબાદનો પ્રશ્ન છે, સંખ્યા 15ના અવયવો ખાલી જગ્યા, માફ કરશો, 50ના અવયવો ખાલી જગ્યા છે. તો 50ના અવયવો કીધા છે આપણને શોધવાના. તો 50ના અવયવો કયા કયા થાય, તો આપણે સૌપ્રથમ 1ના ઘડિયાળના અંદર વાત કરીએ તો 1 × 50 એટલે 1 અને 50 અવયવ થયા. પછી 2ના ઘડિયામાં વાત કરીએ તો 2 × 25 એટલે 2 અને 25 અવયવ થયા. 3ના ઘડિયામાં ના આવે 4, 5ના ઘડિયામાં આવશે 5 × 10 એટલે 5 અને 10 અવયવ થયા. પછી 6, 7, 8, 9, 10 ન આવે કારણ કે આવી ગયું છે. તો આ જે છે 50ના અવયવો થયા. મિત્રો આ રીતે પણ તમે અવયવો પાડી શકો છો કે 50, 2, 25 દૂ 50, 5 × 5 = 25 અને 5 એકા 5, બરાબર. તેથી એના અવયવો છે 1, 2, 5 પછી 10, 25 અને 50. આ થયો જવાબ. આગળ વધીએ. એક સંખ્યાનો વર્ગ એટલે કે ધારો કે તે સંખ્યા x છે, આ એનો આ વર્ગ કહેવાય. તે સંખ્યાનું વર્ગમૂળ ઉમેરવામાં આવે, અહીં કીધું છે ઉમેરવામાં આવે છે, એટલે તે સંખ્યાનું વર્ગમૂળ એટલે આ x નું વર્ગમૂળ શું કરવામાં આવે છે, ઉમેરવામાં આવે છે. તો સરવાળો તમને કેટલો મળે છે, 84 મળે છે. તો તે સંખ્યા શોધો. તો મિત્રો આ આપણે ગાણિતિક સ્વરૂપ આપી દીધું, ગાણિતિક સ્વરૂપ. હવે એક સંખ્યાનો વર્ગ, ધારી લો કે તે સંખ્યા 9 છે, 9 નો વર્ગ.
અને તેજ સંખ્યાનું વર્ગમૂળ, તો 9નું વર્ગમૂળ તો કેટલા થાય? 9નો વર્ગ બરાબર 81 વત્તા 9નું વર્ગમૂળ બરાબર 3 બરાબર 84. 84 જવાબ આવે છે, તો જવાબ થશે આપણો 9. ત્યારબાદ 500ના અવિભાજ્ય અવયવો કયા? તો આ 500 એના અવયવો પાડવાના છે, અવિભાજ્ય અથવા તો મૂળ અવયવો પાડવાના છે. બે ગુણ્યા 250, બે ગુણ્યા 125, 25 50 125, 5 5 25 અને 5 1 5. તો મિત્રો આમાં ઘણા બધા અવયવ થયા, અવયવો જેવા કે 1 2 બરાબર છે, પછી ઘણા બધા આપ્યા છે, 2 છે 4 છે 5 છે 25 છે વગેરે, પણ આપણને છે ને મૂળ અવયવો કીધા છે અથવા તો અવિભાજ્ય અવયવો કીધા છે. તેથી અવિભાજ્ય અવયવો કયા છે? તો 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. આ 1 જે છે એ કયો છે? એ વિશિષ્ટ છે, એ અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી, બરાબર છે. 25 જે છે વિભાજ્ય છે, 125 વિભાજ્ય છે, 250 વિભાજ્ય છે, 500 વિભાજ્ય છે, પણ તે સિવાયના બાકીના જે છે એ અવિભાજ્ય મૂળ સંખ્યાઓ છે. તો 2 2 4 4 5 20 20 ગુણ્યા 5 એટલે 100 અને 100 ગુણ્યા 5 એટલે 500, બરાબર છે. તો આ એનો જવાબ થયો. ત્યારબાદ 30ના અવયવોની કુલ સંખ્યા શોધો. 30ના અવયવોની કુલ સંખ્યા, તો 30ના અવયવો આપણે આ રીતે પણ પાડી શકીએ, 30 15 2 30 3 5 15 અને 5 1 5 બરાબર, અથવા તો 1 ગુણ્યા 30 એટલે 1 અને 30 અવયવ થયા, ત્યારબાદ 2 ગુણ્યા 15 એટલે 2 અને 15 અવયવ થયા, 3 ગુણ્યા 5 એટલે 3 અને 5 અવયવ થયા, પછી માફ કરશો 5 અને 6 5 અને 6 બરાબર છે, 6 5 30 થાય, પછી 30 1 30 15 2 30. તો આમ એના અવયવો જે છે 1 2 પછી 3 પણ આવે, બરાબર છે, 3 ગુણ્યા 10 એટલે 3 અને 10 એટલે 3 5 6 10 15 અને 30. તો કેટલા થયા? 1 2 3 3 6 3 9 બરાબર છે. તો આ એના અવયવો થયા. કુલ સંખ્યા કેટલી છે? તો કુલ સંખ્યા, અવયવોની કુલ સંખ્યા ગણી લેવાની, 1 2 3 4 5 6 7 8 થાય. એક સંખ્યાના વર્ગમાં, એક સંખ્યાનો વર્ગ એટલે કે એક્સનો વર્ગ માં તે જ સંખ્યાનું વર્ગમૂળ ઉમેરવામાં આવે છે, એટલે હમણાં આપણે જે દાખલો ગણ્યો એના જેવો છે, તો સરવાળો 2 આવે, તો તે સંખ્યા શોધો. ધારી લો કે તે સંખ્યા 1 છે, 1નો વર્ગ કરીએ વત્તા 1નું વર્ગમૂળ ઉમેરીએ તો આપણને શું મળશે? 1નો વર્ગ 1 વત્તા 1નું વર્ગમૂળ 1, 1 વત્તા 1 બરાબર 2. તો મિત્રો આ વિડીયોમાં આટલું જ. મિત્રો આ વિડીયો આપને કેવો લાગ્યો એ આપનો અભિપ્રાય નીચે યુટ્યુબ કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. મિત્રો વિડીયો ગમ્યો હોય, ઉપયોગી થયો હોય તો ચોક્કસથી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. મિત્રો આ સિવાય પણ આગામી સમયમાં જે ખૂબ વિશાળ ભરતીઓ આવી રહી છે, આ તમામ ભરતીઓનું
તમામ સંપૂર્ણ સાહિત્ય મેળવવા ચોક્કસથી અમારી આ યુટ્યુબ ચેનલમાં ફરી સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે. મિત્રો, વિડીયો જોવા બદલ આભાર, ધન્યવાદ.